નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપસૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે એસી સોર્સ સાથે પહેલાં અવરોધ જોયો, ત્યારે આપણને ખબર પડી કે ભાઈ અવરોધમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને કળામાં સાથે હતા. ત્યાર પછી કેપેસિટર જોયું, તો કેપેસિટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં પાઈ બાય ટુ જેટલો આગળ હતો. હવે આપણે એસી સોર્સ સાથે ઇન્ડક્ટરને જોડવાનું છે. એસી ઉદગમ સાથે ઇન્ડક્ટરને જોડતા મળતો પ્રવાહ મેળવો અને સમજાવો આકૃતિ દોરીને. તો આપણે એક એસી સોર્સ લઈએ. આ એક એસી સોર્સ છે, એસી ઉદગમ છે. એ તમને જે વોલ્ટેજ આપશે એ વોલ્ટેજ કેટલા હશે? તો કે ભાઈ એ વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી હશે. કેટલા હશે? વીએમ સાઇન ઓમેગા ટી. એની સાથે એક ઇન્ડક્ટરને જોડો. ઇન્ડક્ટર એટલે વાહક તારનું ગૂંચળું, જે મુકેશ સરે તમને અત્યારે ભણાવી દીધું છે કે ઇન્ડક્ટર એ શું છે, કે જ્યારે એમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે, ઇન્ડક્ટરમાંથી જ્યારે પણ પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. ઈએમએફનું સૂત્ર પણ તમને મુકેશ સરે કરાવેલું હશે. કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય? ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. ડીઆઈ બાય ડીટી એટલે એમાં પ્રવાહનો ફેરફાર, એલ એટલે એનું આત્મપ્રેરણ, અને ઈને શું કહેવાશે? તો કે ભાઈ પ્રેરિત ઈએમએફ અથવા તો ફેરેડે ઈએમએફ કહેવામાં આવે. અને મિત્રો, ચાલો તો આ ઇન્ડક્ટરના વાઇન્ડિંગ જે ગૂંચળું બનાવેલું છે, કંઈક ને કંઈક અવરોધ હશે. એ અવરોધને આપણે અવગણવાનો છે અને માત્ર ને માત્ર આ પરિપથમાં ઇન્ડક્ટર જોડેલું છે એવું આપણે સ્વીકારવાનું છે. હકીકતમાં એને કંઈક અવરોધ હશે એટલે પરિપથમાં અવરોધ અને ઇન્ડક્ટર બંને થશે, પરંતુ આ ઇન્ડક્ટરના અવરોધને આપણે અવગણવાનું છે. તો માત્ર પરિપથમાં શું હશે? ઇન્ડક્ટર હશે. એટલે માત્ર એલ જોડાણ હશે. કોની સાથે? એસી સોર્સ સાથે. શું જોડેલું છે? માત્ર એલ. અને વી ઇઝ ઇક્વલ ટુ શું છે? વીએમ સાઇન ઓમેગા ટી. એટલે એસી સોર્સના વોલ્ટેજ છે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. કોના? એસી સોર્સના. અને આ ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ મળશે, એને ફેરેડે ઈએમએફ કહેવામાં આવે. ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. ડીઆઈ બાય ડીટી એટલે આ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે અને એ પ્રવાહમાં કેટલો ફેરફાર થશે એ, અને એલ એટલે આત્મપ્રેરણ. હવે આને પણ વોલ્ટેજ કહેવાય, પણ આ આપણા એસી સોર્સના વોલ્ટેજ છે. આ આપણા શું કહેવાય, જે પ્રેરિત ઈએમએફ છે એના વોલ્ટેજ છે. આ માઇનસ નિશાની શું દર્શાવે મિત્રો? કે માઇનસ નિશાની એ દર્શાવે કે આમાં જે પ્રેરિત ઈએમએફ છે એ જેના દ્વારા પ્રેરિત થાય છે એનો વિરોધ કરે છે. માઇનસ નિશાની શું દર્શાવે? તો કે આ ઈએમએફ જેના દ્વારા પ્રેરિત થાય છે, પ્રેરિત કોના દ્વારા થશે? તો કે ભાઈ અહીંયા એસી સોર્સ છે, એસી સોર્સ એ અહીંયા સતત પ્રવાહમાં ફેરફાર થશે એટલે એસી સોર્સના કારણે અહીંયા પ્રેરિત ઈએમએફ મળશે. હવે એનો વિરોધ કરતું જ ઈએમએફ પ્રેરિત થાય, જે મુકેશ સરે તમને ખૂબ સારી રીતે ભણાવ્યું છે. ઋણ નિશાની શું દર્શાવે? ઋણ નિશાની વિરુદ્ધ દિશામાં પ્રેરિત ઈએમએફ થાય. ને એવું કોણે કીધેલું? લેન્ઝ નામના વૈજ્ઞાનિકે કીધેલું. એટલે લેન્ઝના નિયમની હાજરી છે. ઋણ નિશાની શું છે? લેન્ઝના નિયમની હાજરી. સોરી મિત્રો. ત્યાર પછી આગળ તરફ વધીએ તો કિચોર્ફનો નિયમ શું થાય? કિચોર્ફનો નિયમ, કિચોર્ફના નિયમ પરથી સિગ્મા ઈએમએફ બરાબર ઝીરો. પરિપથની અંદર બંધ પરિપથ માટે જેટલી બેટરી હોય પરિણામી વોલ્ટેજ કેટલા મળશે? તમને ઝીરો મળશે. અવરોધમાં પ્રવાહ એના કારણે વોલ્ટેજ એ બધાનું પરિણામી કેટલું મળશે? ઝીરો. તો અહીંયા કેટલા વોલ્ટેજ છે? એક તો આ વી વત્તા આ ઈ, વી વત્તા ઈ બરાબર ઝીરો. પરંતુ ઈની જગ્યાએ શું લખવાનું? તો કે ભાઈ પ્રેરિત ઈએમએફ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી બરાબર ઝીરો. સમજણ પડે છે મિત્રો? ચાલો, અહીંયા આપણે શું જોડેલું છે? માત્ર ને માત્ર ઇન્ડક્ટર જોડેલું છે. શું જોડેલું છે? આ ગૂંચળું છે એને શું કહેવામાં આવે? ઇન્ડક્ટર કહેવામાં આવે. ગૂંચળાને ઇન્ડક્ટર શબ્દ વપરાય. ચાલો, અને આપણે ડીઆઈ બાય ડીટીને કરતાં બનાવ હોય તો એલ ડીઆઈ બાય ડીટીને પેલી બાજુ લઈ જવાય, એલ છેદમાં લઈ જવાય, તો શું થશે? ડીઆઈ બાય ડીટી બરાબર વી બાય એલ થશે. અને પેલી બાજુ લઈ જાઓ તો ધન, એલને છેદમાં લાવો તો ડીઆઈ બાય ડીટી વી બાય એલ. હવે વી એટલે શું? તો કે ભાઈ વી એટલે વીએમ સાઇન ઓમેગા ટી, એટલે આવું કહી શકાય.
કે di by dt is equal to vm sin omega t by l. અહીંયા તમે જોશો તો ખબર પડશે મિત્રો, અહીંયા હું ફરીથી લખું di by dt બરાબર vm by l sin omega t. તો આ di by dt છે, di by dt એટલે i વિરુદ્ધ t નો ઢાળ થશે. di by dt એ sin નું વિધેય છે એવું કહી શકાશે. di by dt કોનો વિધેય છે? sin નું વિધેય છે. sin નું વિધેય એટલે આવર્ત રીતે બદલાય નું વિધેય છે. અને આ di by dt ની મહત્તમ કિંમત કેટલી થાય? vm by l. બરાબર સમજો મિત્રો, di by dt એ કોનો વિધેય છે? sin નું વિધેય છે. અને એની મહત્તમ કિંમત કેટલી થાય? vm by l. તો di by dt નો કંપ વિસ્તાર તમને પરીક્ષામાં પૂછેલો તો કેટલો થાય? vm by l. એટલે એક આ સૂત્ર યાદ રાખજો. આના પરથી આપણે પ્રવાહ મેળવવાનો છે. આપણને વોલ્ટેજ ખબર છે કે વોલ્ટેજ કેટલો છે? vm sin omega t. એના પરથી પ્રવાહ મેળવવાનો છે. પ્રવાહ એટલે di. તો dt ને પેલી બાજુ લઈ જવા જોઈએ. શું કરવું પડે? સંકલન કરવું પડશે. તો શું થશે? di બરાબર vm by l sin omega t into dt. હવે બંને બાજુ સંકલન કરીએ. સંકલન કરીએ બંને બાજુ. ચલો di નું સંકલન કેટલું થશે? i vm by l કોમન નીકળી જશે અહીંયા, sin omega t into dt. vm by l ના vm by l sin omega t નું સંકલન શું થાય? તો કે ભાઈ માઇનસ cos omega t into omega. અને તમે જ્યારે પણ સંકલન કરો ત્યારે તમારે અહીંયા અચળાંક મૂકવો પડે, મૂકવો પડે ને મૂકવો પડે. તો અહીંયા i બરાબર vm by l માઇનસ cos omega t omega અચળાંક. હવે અચળાંકની કિંમત તમારે મેળવવી હોય, આ અચળાંકનું પરિમાણ શું હશે મિત્રો? બરાબર યાદ રાખો, અચળાંકનું પરિમાણ શું હશે? તો કે ભાઈ આ બે રાશિનો સરવાળો છો તો આનું જે પારિમાણિક સૂત્ર છે એ જ પારિમાણિક સૂત્ર આનું છે. તો આનું કેટલું? તો કે ભાઈ એ ખબર નહીં. તો આનું પારિમાણિક સૂત્ર કયું છે? આના પારિમાણિક સૂત્ર જેટલું. એટલે અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થશે? પ્રવાહનું પારિમાણિક સૂત્ર થશે. અચળાંકનું પારિમાણિક સૂત્ર પ્રવાહનું થશે. અહીંયા પ્રવાહ ભાઈ એ પ્રવાહ કરતાં પહેલાં અહીંયા વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર બદલાય છે. એક અડધા સમય ક્યારેક ધન થશે, ક્યારેક ઋણ થશે. વોલ્ટેજ બદલાય તો પ્રવાહ પણ આવર્ત રીતે બદલાય, ધન થશે, ઋણ થશે. એટલે અહીંયા અચળાંક એ સમય પર આધાર રાખશે નહીં. અચળાંકને તો શું કહેવાય, પ્રવાહનું પારિમાણિક સૂત્ર છે એટલે એ સમય પર આધાર રાખશે નહીં. તો એ સમય પર આધાર નહીં રાખે. વોલ્ટેજ એ આવર્ત રીતે બદલાય છે, પ્રવાહ આવર્ત રીતે બદલાય છે. તો અચળાંકની કિંમત કેટલી હશે? શૂન્ય હશે. અચળાંક બરાબર કેટલો લઈ લેવાનો? શૂન્ય. મિત્રો તમને જે કુમારનું જે તમને મટીરિયલ રોજે મોકલું છે એમાં અહીંયા ભૂલ આપેલી છે, એ તમારે સુધારવાનું છે. એને ટી બરાબર ઝીરો લીધો. ટી બરાબર ઝીરો લેવાથી આઈ બરાબર ઝીરો થાય એ વાત સાચી, પરંતુ અહીંયા ટી બરાબર ઝીરો લેવાથી કોસ ઝીરો વન થાય એટલે આની કિંમત ઝીરો ન થાય, એ ખાસ ભૂલ છે. અહીંયા તમારે એવું લખવું પડશે, પાઠ્યપુસ્તકની અંદર તમે વાંચી જોજો, એવું લખવું પડશે કે અચળાંક છે એનું પરિમાણ પ્રવાહના પરિમાણ જેવું છે. હવે વોલ્ટેજ આવર્ત રીતે બદલાય છે સાઇન વિધેય અનુસાર, તો પ્રવાહ પણ આવર્ત રીતે બદલાય છે સાઇન વિધેય અનુસાર. તો આ અચળાંકની કિંમત કેટલી થશે? ઝીરો. કેમ ઝીરો થશે? કેમકે સરેરાશ લેવા જઈશું આપણે તો સરેરાશ આઈ ઝીરો થાય, સરેરાશ વી ઝીરો થાય, તો સરેરાશ અચળાંક પણ કેવો થાય? ઝીરો. પરંતુ આપણે સરેરાશવાળું નહીં લખવાનું, આપણે અચળાંક ઝીરો થાય છે એટલું ખાલી લખી દેવાનું. આ di બાય dt એ અચળ રહેશે કે બદલાશે? તો કે ભાઈ એ સાઇન વિધેય અનુસાર બદલાશે, સાઇન ઓમેગા ટી અનુસાર બદલાશે. એનો કંપ વિસ્તાર કેટલો થશે? vm બાય એ તમારે યાદ રાખવાનું છે. ચલો તો અચળાંકની કિંમત મિત્રો અહીંયા ઝીરો છે, તો i બરાબર શું થશે? તો કે i બરાબર vm બાય આ ઓમેગાને બહાર કાઢી લો, ઓમેગા l માઇનસ કોસ ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. કોસ ઓમેગા ટી એટલે મિત્રો શું થશે? તો કે સાઇન પાઈ બાય ટુ માઇનસ ઓમેગા ટી લખી શકાય. કોસ ઓમેગા ટી એટલે શું લખી શકાય? કોસ ઓમેગા ટી એટલે સાઇન પાઈ બાય ટુ માઇનસ ઓમેગા ટી. ચલો ચેક કરો, સાઇન પાઈ બાય ટુ માઇનસ પાઈ બાય ટુ હોય તો વિધેય બદલાય, તો કે આ બદલાય, સાઇનનું કોસ થઈ જાય. પાઈ બાય ટુ માઇનસ ઓમેગા ટી તમે લખો તો એ કયા ચરણમાં થશે? પહેલા ચરણમાં થશે. પહેલા ચરણમાં બધા જ ધન એટલે કોસ કેવું થશે? ધન. તો કોસ ઓમેગા ટીની જગ્યાએ શું લખી શકાય? સાઇન પાઈ બાય ટુ માઇનસ ઓમેગા ટી. એટલે અહીંયા વી એમ બાય ઓમેગા એલ માઇનસના માઇનસ કોસ ઓમેગા ટીની જગ્યાએ સાઇન
पाई बाय टू माइनस ओमेगा टी। आ माइनस निशानी साइन अंदर जाए तो शूँ थाय तो के ए माइनस अंदर जता रहे कॉस नी अंदर माइनस जाए तो ए माइनस गुम थी जाए पर साइन नी अंदर माइनस जाए तो माइनस जता रहे अंदर तो आ लखाशे वी एम बाय ओमेगा एल बराबर साइन तो माइनस पाई बाय टू माइनस छ प्लस थी जाए ओमेगा टी माइनस छ के सॉरी आ प्लस छ माइनस थी जैसे माइनस छ प्लस थी जाए शूँ लखाशे ओमेगा टी माइनस पाई बाय टू। સમજણ પડે છે મિત્રો? તો પ્રવાહ I નું સૂત્ર લખું પાછળના ભાગમાં, કેટલા બધા પેજ આવી ગયા ભાઈ, એક જ આવને તો ચલો। તો પ્રવાહ I નું સૂત્ર મને શું મળ્યું કે I બરાબર વી એમ બાય ઓમેગા એલ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ। વી નું સૂત્ર શું હતું? વી નું સૂત્ર આપણે અહીંયા લખી દઈએ કે વી ઇઝ ઇક્વલ ટુ વી એમ સાઇન ઓમેગા ટી। તો આના પરથી શું કહી શકાય? ક્લિયરિટી મિત્રો થોડી ઘટી ગઈ છે। ચાલો આના પરથી શું કહી શકાય કે વી એમ છે એ સાઇન થી શરૂ થશે, તો આ ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ થી શરૂ થશે। જેટલું વીએમ શરૂ થાય એનાથી આ પાઈ બાય ટુ કેવું હશે પાછળ। એટલે અહીંયા હું ખાસ વાક્ય લખું છું કે માત્ર ઇન્ડક્ટર હોય પરિપથમાં, માત્ર ઇન્ડક્ટર એસી સાથે જોડેલું હોય તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં કેટલો પાછળ હશે? પાઈ બાય ટુ, કેમ કે અહીંયા ઓમેગા ટી છે, અહીંયા ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ, એટલે કેટલો પ્રવાહ પાછળ છે કળામાં? પાઈ બાય ટુ જેટલો પાછળ હશે। સમજણ પડે છે મિત્રો? ચાલો હવે આ વીએમ બાય ઓમેગા એલને શું કહેવાશે? વીએમ બાય ઓમેગા એલને તો કે ભાઈ વીએમ બાય ઓમેગા એલને અહીંયા આઈની જગ્યાએ વી સાઇન ઓમેગા ટી સાઇન, તો વીએમ આ કેમ વોલ્ટેજ છે, તો આ વીએમ બાય ઓમેગા એલને આઈનો કંપ વિસ્તાર કહેવાશે। આઈનું આઈ જે વિધેય છે એ સાઇન વિધેય અનુસાર બદલાય છે, સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ। તો આ જે શું છે તો કે ભાઈ પ્રવાહનો કંપ વિસ્તાર, પ્રવાહના કંપ વિસ્તારને શાના વડે દર્શાવાય? તો કે ભાઈ આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ બાય ઓમેગા એલ। અને આપણે સ્ટાન્ડર્ડ સમીકરણ સાથે સરખો, આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ વી બાય આર, તો આઈ ના આર વી એમ ના વી એમ, તો ઓમેગા એલ આર, પરંતુ આ ઓમેગા એલ કોનો થશે? ઇન્ડક્ટરનો થશે। તો ઇન્ડક્ટરના ઓમેગા એલને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય। શું કહેવાય? ઓમેગા એલ બરાબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાશે, ઓમેગા એલને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને એને એક્સ એલ વડે દર્શાવાશે। એટલે એક્સ એલ બરાબર શું થશે? એક્સ એલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ। એનો એકમ શું થશે? તો ભાઈ એનો એકમ એક્સ એલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એને એકમ ઓહમ જ થશે, એને ઓહમ સંજ્ઞા વડે દર્શાવાશે, એટલે એનું એકમ ઓહમ અને એક્સેલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ। મિત્રો આ ખાસ યાદ રાખજો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે આવૃત્તિ, કોણી આવૃત્તિ, અને એલ એટલે કે ઇન્ડક્ટર આત્મપ્રેરણ પર આધાર રાખશે। માત્ર ઇન્ડક્ટરને આપણે ફેઝર ઇન્ડક્ટર હોય ત્યારે પ્રવાહ અને વોલ્ટેજને ફેઝરની રીતે દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય, તો એ આપણે અહીંયા જોઈએ। ચાલો મિત્રો પહેલાં તો બંનેના સૂત્ર લખી દો। વીનું સૂત્ર શું થશે? વી ઇઝ ઇક્વલ ટુ વી એમ સાઇન ઓમેગા ટી, અને આઈનું સૂત્ર શું થશે? આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ। પ્રવાહ છે એ પાઈ બાય ટુ જેટલો કેવો હશે? વોલ્ટેજ કરતાં પાછળ હશે, પાઈ બાય ટુ જેટલો પાછળ, એટલે ચોથા ભાગના ચક્ર જેટલો પાછળ હશે એવું પણ કહી શકાય, એક ચતુર્થાંશ ચક્ર જેટલો પાછળ છે એવું પણ કહી શકાય। ચાલો તો ફેઝર દૂરો હોય તો સોરી આ આપણી વાય અક્ષ થશે, આ આપણી એક્સ અક્ષ થશે। આપણે વીએમ સાઇન ઓમેગા ટીને દર્શાવીએ તો આ દાખલા તરીકે કોઈ એક સમયે વોલ્ટેજ છે એનું આ મૂલ્ય કેટલું, આ આ ખૂણો કેટલો થાય? ઓમેગા ટી। હવે જો વીને આપણે અહીંયા દર્શાવીએ તો એનું આ બાજુનું મૂલ્ય કેટલું થશે? વાય એક્સ પરનો પ્રક્ષેપ કેટલો થશે?
તો કે ભાઈ આ ખૂણો ઓમેગા ટી છે તો અને x અક્ષ પરનો પ્રક્ષેપ vm cos ઓમેગા ટી તો એનો આ અક્ષ પર આ લંબાઈ vm જેટલી હોય તો ભલે એ સદિશને v કહેવાય પરંતુ એ લંબાઈ કેટલી હોય vm જેટલી હોય vm તો અહીંયા ઓમેગા ટી નો ખૂણો બનાવો તો આ v નો x અક્ષ પરનો પ્રક્ષેપ કેટલો vm cos ઓમેગા ટી તો એનો y અક્ષ પરનો પ્રક્ષેપ કેટલો થશે vm sin ઓમેગા ટી જેટલો થશે ચાલો હવે પ્રવાહની વાત કરવી તો પ્રવાહને આપણે રેડ પેનથી દર્શાવીએ તો પ્રવાહ એ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે એટલે કે કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે જો તમે આ બાજુ જાઓ તો કળા વધારે થશે અને આ બાજુ જાઓ તો કળા ઓછી થશે તો માઇનસ પાઈ બાય 2 મતલબ કે ક્યાં થશે આને લંબ આ બાજુ આ તમારી શું થશે પ્રવાહ થશે I સમજણ પડે છે મિત્રો આ આ ખૂણો કેટલો હશે પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી જેટલો હશે પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી જેટલો તો એનો આ ખૂણો પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી પરંતુ કેવો થશે માઇનસમાં થશે ચાલો તો એનો આ અક્ષ પરનો પ્રક્ષેપ કેટલો થશે કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી તો એનો આ અક્ષ પરનો પ્રક્ષેપ કેટલો થશે આઈ એમ સાઈન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી પરંતુ અહીંયા માઇનસ છે એટલે ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 સમજણ પડે છે મિત્રો સાહેબ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી ના લખ્યું પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી લખી તો માઇનસ સાઇન આવશે એટલે કે આનું વ્યસ્ત તો તમારે શું માઇનસ સાઇન એટલે શું તો કે સાઇનની શરત ઉપરથી થવી જોઈએ એના બદલે આ કેવું થાય માઇનસ થીટા છે એક્સ અક્ષની વિરુદ્ધ બાજુ છે એટલે આપણે માઇનસને કોમન કાઢી લીધી એટલે ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 અહીંયા માઇનસ લખો તો પણ ચાલે માઇનસ લખવાથી શું થશે તો કે એ ખૂણો વિરુદ્ધ બાજુ છે જે આપણે ખૂણો હંમેશા આ બાજુ વધવો જોઈએ પરંતુ એ એ બાજુ નથી વધતો વિરુદ્ધ બાજુ વધે છે તો આ વોલ્ટેજનો ફેઝર થયો આ કોનો ફેઝર થયો પ્રવાહનો હવે આપણે એને વિરુદ્ધ બાજુ ફેરવતા જઈએ અને આપણે આલેખ તૈયાર કરીએ તો એ આલેખ કેવો તમને મળશે તો આપણે એ પણ જોઈ લઈએ ચાલો વીની શરૂઆત ક્યાંથી થઈ સાઇનથી તો હું વીનો આલેખ પહેલાં બ્લેક પેનથી દોરી લઉં આ વીનો આલેખ છે સમજણ પડે છે મિત્રો એ ક્યાંથી શરૂ થાય સાઇનથી શરૂ થાય એટલે આ વીનો આલેખ છે હવે હું રેડ પેનથી આઈનો આલેખ દર્શાવું તો આઈનો આલેખ ક્યાં થાય તો કે માઇનસ પાઈ બાય 2 થાય માઇનસ પાઈ બાય 2 એટલે જો સાઇનની શરૂઆત 0થી થઈ તો એના કરતાં પણ પાઈ બાય 2 ઓછું એના કરતાં પાઈ બાય 2 ઓછું કેટલું અહીંયા તો કે ના એ તો 0 કરતાં પાઈ બાય 2 વધારે છે અહીંયા તો કે ના એ તો પાઈ જેટલું વધારે છે અહીંયા તો કે ના 3 પાઈ બાય 2 વધારે છે અહીંયા તો ક્યાંથી લેવું તો કે ભાઈ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 એટલે વિરુદ્ધ બાજુ મહત્તમથી લો વિરુદ્ધ બાજુ મહત્તમ એટલે ક્યાંથી લેવાશે અહીંથી લેવાશે મિત્રો તમને ના સમજણ પડે તો કહી દો કે ભાઈ આ ખૂણો 0 હોય હવે એ ઉપર જાય એટલે કેટલો થાય પાઈ બાય 2 થાય નીચે આવે એટલે કેટલો થાય પાઈ થાય પાછું નીચે આવે એટલે કેટલું થાય 3 પાઈ બાય 2 થાય પાછો ઉપર જાય એટલે કેટલો થાય 2 પાઈ પરંતુ આ 0 છે તો એના કરતાં પાઈ બાય 2 ઓછું ક્યાં થાય તો કે એના કરતાં પાઈ બાય 2 અહીંયા થશે એની આગળની સાયકલનું થશે એવું ટૂંકમાં કહી શકાય એને 3 પાઈ બાય 2 એટલે કે એ નીચેની બાજુ થશે તો અને આપણે અહીંથી શરૂઆત કરવી પડે જ્યારે એ 0 હોય ત્યારે આમ વિરુદ્ધમાં મહત્તમ એ મહત્તમ થાય ત્યારે પ્રવાહ કેટલો થશે 0 આ 0 થાય ત્યારે એ પ્રવાહ કેવો થશે મહત્તમ આ પાછું મહત્તમ થાય ત્યારે એ કેવું થશે 0 તો એની સાયકલ આવી થશે તો આ કોનો આલેખ છે આઈનો આલેખ છે આ 0થી શરૂ થાય આ માઇનસ પાઈ બાય 2થી શરૂ થાય એના કરતાં માઇનસ પાઈ બાય 2 કેવો છે ઓછો છે તો એને આપણે લંબાવી આ કેવી રીતે તો કે આને ગોળ ગોળ ફેરવતા જાઓ તો તમને આવું મળતું જશે સોરી મિત્રો અહીંયા આપણે આ આ સદિશને આપણે નાનો કરવો પડશે એટલો બધો લાંબો નહીં ચાલે અહીંયા જ આપણે આવવું જોઈએ નાનો કરવો પડશે બુકમાં જોઈને તમે આકૃતિ વ્યવસ્થિત દોરી દેવી મોટું સદિશ કરશે તો બહાર નીકળી જાય આપણે તો અહીંયા આકૃતિમાં થોડુંક ફેર પડી ગયું કંઈ વાંધો નહીં ચાલશે તો બુકની આકૃતિ તમે વ્યવસ્થિત જોઈ લેજો ને એમાંથી કમ્પ્લીટ દોરી દેજો આ આઈનું મૂલ્ય એમ નાનું રાખવું પડે કેમ તો કે ભાઈ આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ બાય આર એટલે વી કરતાં એનું મૂલ્ય નાનું હોય એટલા માટે આ બંને એક લાઇનમાં આવું તો આવે એ રીતે તમારે પરીક્ષામાં આકૃતિ દોરવાની ચાલો તમને સમજણ પડી ગઈ કે ભાઈ આ વીનો આલેખ છે આઈનો આલેખ છે અહીંયા વી એ આઈ કરતાં પાઈ બાય 2 જેટલું આગળ હોય તમને એવી રીતે પણ પૂછી શકે આઈ કરતાં વી પાઈ બાય 2 જેટલું આગળ હોય અને વી
I કરતા V pi by 2 જેટલો આગળ હોય ને I એ V કરતા pi by 2 જેટલો પાછળ હોય બીજું બીજી રીતે કેવું હોય તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા ચોથા ભાગ જેટલો પાછળ છે એવું કહી શકાય pi by 2 એટલે ચોથો ભાગ થાય pi આ એક ભાગ આ બીજો ભાગ આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ તો pi by 2 એટલે કેટલો થાય એક સાયકલમાં ચોથો ભાગ થશે એટલે ચોથા ભાગ જેટલો પ્રવાહ પાછળ છે એવો પણ ઘણી વખત શબ્દ વાપરેલો હોય તો મિત્રો આ થયો આપણે પ્રવાહ મેળવવાનું સૂત્ર અહીંયા આમાં તમને કયો મળે તો કે કેપેસિટિવ રિએક્ટન્સ મળે કેપેસિટિવ રિએક્ટન્સ નું મૂલ્ય શું તો કે ભાઈ સોરી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળે ઓલામાં કેપેસિટિવ રિએક્ટન્સ મળે અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક વખત યાદ કરી દો XL એટલે શું થશે ઓમેગા L એ આવૃત્તિ અને ઇન્ડક્ટર પર આધાર રાખે XC નું મૂલ્ય શું હતું કેપેસિટિવ રિએક્ટન્સ શું હતું XC is equal to 1 upon omega C હતું બરાબર યાદ રાખજો મિત્રો ઓમેગા એટલે આવૃત્તિ અને C એટલે કેપેસિટન્સ તો આ બંને યાદ રાખજો આ આપણે ગઈકાલે જોયેલું આ જે આપણે જોયું XL બરાબર ઓમેગા હવે એક દાખલો જોઈ લઈએ આવતીકાલે આપણે માત્ર ઇન્ડક્ટરમાં જેમ કેપેસિટરમાં પાવર જોયેલો એમ ઇન્ડક્ટરમાં પણ પાવર જોઈશું એ મિત્રો નેક્સ્ટ ટાઈમ જોઈશું પરંતુ આજે એક દાખલો જોઈ લે હું દાખલાને ડાયરેક્ટ રકમમાંથી જાઉં છું ઉદાહરણ 7.2 છે મિત્રો 7.2 ઉદાહરણ ઉદાહરણ 7.2 શું કહેવા માગે છે કે 25 મિલી હેનરી એક શુદ્ધ ઇન્ડક્ટર એટલે અવરોધ નથી ઇન્ડક્ટર આપી દીધું L બરાબર 25 મિલી હેનરી બીજું શું આપેલું છે 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલું છે 220 વોલ્ટ હવે આ વોલ્ટેજ છે તો એ વોલ્ટેજ આપણે કયા લેવા મહત્તમ કે RMS તો કે મિત્રો જ્યારે પણ સ્ત્રોત સાથે જોડેલા હોય તમને કંઈ છોકફટ ન કરી હોય તો તમારે RMS જ લેવાના VRMS ત્યાર પછી શું આપેલું છે જોડેલ છે આ સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે અહીંયા આવૃત્તિ એટલે F કેટલા છે 50 હર્ટ્ઝ છે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે શું મિત્રો XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL એટલે XL મેળવવાનું છે એક તો અને બીજું શું મેળવવાનું છે પરિપથનો RMS પ્રવાહ મેળવવાનો છે IRMS મેળવવાનું છે સૌપ્રથમ આપણે XL મેળવી લઈએ મિત્રો XL એટલે શું થશે ઓમેગા L ઓમેગા નથી આપેલું પરંતુ ઓમેગાની જગ્યાએ 2 પાઈ F લખી શકાય એટલે 2 પાઈ FL 2 ઇન્ટુ 3.40 F ઇઝ ઇક્વલ ટુ 50 અને L ઇઝ ઇક્વલ ટુ 25 મિલી હેનરી મિલીમાં નહીં ચાલે અને આપણે ખાલી હેનરીમાં ફેરવવું પડશે એટલે કેટલા થાય 25 ગુણ્યા 10 માઇનસ 3 હેનરી 25 ગુણ્યા 10 માઇનસ 3 હેનરી સોરી તો આ આખું તમે ગુણાકાર કરશો મિત્રો તો તમને જવાબ મળશે 7.85 અને XL એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એક જાતનો અવરોધ છે તો એનો એકમ શું થશે ઓહમ થશે XL બરાબર IRMS એટલે શું તો કે ભાઈ IRMS ઇઝ ઇક્વલ આઈ ઇઝ ઇક્વલ ટુ V બાય R તો અહીંયા IRMS છે તો અહીંયા શું આવશે VRMS બાય આરની જગ્યાએ શું આવશે અહીંયા કોણ છે ઇન્ડક્ટર ઇન્ડક્ટર હોય તો એનો R શું કહેવાય XL કહેવાય કેપેસિટર હોય તો XC કહેવાય અવરોધ હોય તો R કહેવાય ચલો VRMSની કિંમત કેટલી છે તો કે ભાઈ આપણને આપી દીધી છે 220 XLની કિંમત કેટલી છે તો કે 7.85 તો 220 ભાગ્યા 7.85 કરશો મિત્રો તો તમને જવાબ મળશે 28 એમ્પિયર તો આ ઇન્ડક્ટર થઈ ગયું માત્ર ઇન્ડક્ટર જોડેલું હોય આ થિયરી તમે એક વખત ખાસ જોઈ લેજો બરાબર ક્યાં શું કરેલું છે અહીંયા એ મટીરિયલ અંદર ભૂલ આપેલી છે તમે પાઠ્યપુસ્તકમાંથી જોઈ લેજો જ્યાં જ્યાં પણ તમને લખાણ લખવાનું લેખા જેવું લાગે ત્યાં તમારે લખાણ પણ લખવાનું અને આ ફેઝર પણ એનો દોરવાનો તો મિત્રો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ ધન્યવાદ દરેક વિદ્યાર્થી મિત્રો મને આમનું લેસન લખીને મોકલી દેજો